ધોરણ ચાર, વિષય અંગ્રેજી. યુનિટ ફોર. યુનિટ ફોરનું નામ છે, તમને ખ્યાલ જ છે, યુનિટ ફોરનું નામ છે અવર હેલ્પર્સ. આપણે આગળના લેક્ચરોની અંદર આપણે એક્ટિવિટી વન અને ટુ કરી હતી અને તેનું ભાષાંતર પણ કર્યું હતું અને તેના સ્પેલિંગ પણ આપણે કર્યા હતા, જે તમે પાકા કરી જ લીધા હશે. હવે આજના લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી થ્રીથી શરૂઆત કરીએ. તો એક્ટિવિટી થ્રી છે એમાં તમે જુઓ, તમને એક્ટિવિટી થ્રીમાં સૂચના આપી છે કે જોડીમાં કાર્ય કરો. ઉપર્યુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્ય લખો. એમાં પેલું છે એ પોસ્ટમેન છે ને, દેખાય છે. એમાં તમને ઉદાહરણ આપેલું જ છે કે તમારે કઈ રીતે જવાબ લખવાનો છે. તો જુઓ એમાં છે અ પોસ્ટમેન. તો આપણે એક્ટિવિટી ટુની અંદર પોસ્ટમેન કોણ હતું, તો એ તમને ખ્યાલ છે કે મિસ્ટર અજય પરમાર છે, એ પોસ્ટમેન છે. એટલે તમારે જવાબ લખવાનો હોય, જે તમને આમાં તો આપેલો જ છે ઉદાહરણમાં, મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. તો પોસ્ટમેન શું કાર્ય કરે એ તમને ખ્યાલ છે કે ટપાલ અને પત્રો, મન્યોડર બધું પહોંચાડે. તો તેની નીચે તે તમારે બીજી લીટીમાં લખવાનું છે, હી ડિલિવર્સ લેટર્સ, એટલે તે પત્રો પહોંચાડે છે. બરાબર મિત્રો, હી ડિલિવર્સ લેટર્સ. ડિલિવર્સ એટલે વેચવું અથવા તો પહોંચાડવું, થાય ને. આપણે ભાષાંતર કરાવ્યું ત્યારે મેં તમને લખાવ્યું છે. અને એમ આની અંદર તમને ભલે આ વાક્યની અંદર લખ્યું હોય કે હી ડિલિવર્સ લેટર્સ, પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે બીજું છે ને, બીજું છે એ પોસ્ટમેનનું ચિત્ર છે, એ તમને ખ્યાલ છે અજય પરમાર વિશેનું. તો એમાં તમને સૌથી છેલ્લી લીટી છે એમાં લખેલું જ છે કે હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ્સ. તો તમે એ રીતે પણ વાક્ય લખી શકો છો. બરાબર મિત્રો, હવે જુઓ પેજ નંબર 40 કરો. પેજ નંબર 40 ઉપર બીજા વાક્ય આપેલા છે, બીજા શબ્દ આપેલા છે, એની અંદર તમારે લખવાનું છે. તો જુઓ બીજું છે અ ટેઇલર. તો તમારે પાઠ્યપુસ્તકમાં જોવાનું કે ટેઇલર કોણ છે. તો તમને ખ્યાલ જ છે ટેઇલર કોણ છે. કોણ છે ભાઈ? હં, સોહિની પટેલ છે ને. તો તમારે પહેલી લીટી છે એમાં લખવાનું છે, મિસિસ સોહિની પટેલ ઇઝ એ ટેઇલર. મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેઇલર. લખો જોઈએ, પાઠ્યપુસ્તકમાં જોઈને પણ તમે લખી શકો છો, મિસિસ સોહિની પટેલ ઇઝ એ ટેઇલર. હવે એની નીચે બીજી લીટી છે એમાં આપણે લખવાનું છે એ શું કાર્ય કરે છે. તો શી સોસ ક્લોથિસ. શી સોસ ક્લોથિસ એમ તમારે લખવાનું છે. એના પછીનું ત્રીજું છે એ છે એ બાર્બર. અ બાર્બર. તો બાર્બર એટલે કે વાળંદ અથવા તો હજામ. તો એ કોણ છે? તો તમને ખબર છે કે મિસ્ટર જૈમિન પરેખ છે એ બાર્બર છે. તો એમાં તમારે લખવાનું, મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. બરાબર. અને એની નીચેની લીટીમાં લખવાનું, બાર્બર વાળંદ શું કામ કરે? તો કે વાળ કાપવાનું. તો નીચેની લીટીમાં લખવાનું, હી કટ્સ હેર. હી કટ્સ હેર. ત્યાર પછીનું છે અ ફાર્મર. ફાર્મર એટલે શું થાય? તો કે ખેડૂત. તો જુઓ તમને જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 39 છે ને, એમાં ફાર્મરનું ચિત્ર છે. તો ફાર્મર કોણ છે? તો કે મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તો તમે લખો પહેલી લીટીમાં અ ફાર્મર લખ્યું છે, એની સામે પહેલી લીટીમાં લખો, મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. તો ફાર્મર શું કામ કરે? તો કે ખેતર ખેડે. તો એમાં લખવાનું, હી પ્લાઉઝ ધ ફિલ્ડ. હી પ્લાઉઝ ધ ફિલ્ડ. તમે સાથે લખતા પણ જજો હોને. ત્યાર પછી છે અ પાયલટ. તો પાયલટ કોણ છે? તમને ખ્યાલ છે ને પાયલટ કોણ છે? કોણ છે અ પાયલટ? હં,
Mrs. Princy Christian. To chalo loko. Mrs. Princy Christian is a pilot. E su kare? Viman udare to loko. She flies airplanes. She flies airplanes. Tyar pachhi nu chhatthu che. E che doctor. Che ne doctor nu. To doctor kon che tamne khyal che? Kon che? Miss Seema Shah. Che ne? To lakho. Miss Seema Shah is a doctor. Miss Seema Shah is a doctor. To doctor shu kare bhai kya hoy? To ke hospital ma hoy. To niche bichi liti che tema lakho. She is in the hospital. She is in the hospital. Pachi satmu che. A nurse. Nurse che. To nurse kon che bhai? Tamne khabar che ke Mrs. Deepa. Kon che? Deepa Sharma. Lakho chalo. Mrs. Deepa Sharma is a nurse. Mrs. Deepa Sharma is a nurse. To e shu karya karta hoy? To ke she gives medicines to sick people. She gives medicines to sick people. Pachhi che satmu. A satmu to apne joyu ne. Satmu shu che bhai? A nurse nu che. Barobar. Pachhi che aathmu. A carpenter. Carpenter etle સુથાર થાય તો ચાલો સુથાર કોણ છે મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર તો કાર્પેન્ટર શું કામ કરે તો કે હી મેક્સ ફર્નિચર બરોબર કાર્પેન્ટર ફર્નિચર બનાવે પછી નવમું છે પોલીસમેન અ પોલીસમેન તો પોલીસમેન કોણ છે ભાઈ જુઓ જો એ તમારી ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં જુઓ સરસ અમિત યાદવ તો લખો મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન હવે એ શું કાર્ય કરે પણ તમારે જુઓ પાઠ્યપુસ્તકમાં લીટી દેખાતી નથી નથી દેખાતી ને બીજી પણ તમારે પેન્સિલથી લીટી દોરી લેવાની છે અને ત્યાં લખવાનું છે હી કેચીસ ક્રિમિનલ્સ He catches criminals. હવે છે તમારે આવે છે એક્ટિવિટી 4. તો જો એક્ટિવિટી 4 માં શું છે? ચિત્રો જુઓ અને આપેલા ખાના પૂર્ણ કરો. તો અહીંયા જુઓ તમને ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઉપર 1 2 3 એમ લખેલું છે બરોબર? અને દરેક જે બોક્સ છે ને ખાના એ દરેક ખાનામાં જે અક્ષર લખેલો છે ત્યાં પણ તમને નંબર એટલે કે ક્રમ આપેલો છે તો ચાલો 1 છે ક્યાં છે તો કે જુઓ 1 છે ને એ લખ્યો છે ચિત્ર છે ત્યાં પણ 1 લખ્યો છે અને એક ખાનામાં પણ 1 લખ્યો છે ને તો ચાલો આપણે પહેલા નંબરનો ચિત્રનું ખાનું પૂરું કરીએ તો પહેલા નંબરનું જે ચિત્ર છે એ છે ટપાલીનું એટલે કે પોસ્ટમેનનું તો તમારે જ્યાં એક નંબર લખ્યો છે ત્યાં સીધી ઊભી ઉભા ખાના છે એમાં લખવાનું છે પી ઓ એસ ટી તમારે લખેલો જ છે છે ને ટી લખેલો છે પી ઓ એસ ટી એમ એન એટલે કે ટપાલીનો જે સ્પેલિંગ થતો હોય એ તમારે લખવાનો છે પછી બીજા નંબરનું જે ચિત્ર છે જુઓ એમાં શું છે તો કે હજામ એટલે કે બાર્બરનું ચિત્ર છે તો બાર્બરનું જ્યાં ચિત્ર છે ત્યાં જે ખાનામાં 2 લખેલું છે ત્યાં આપણે બાર્બરનો સ્પેલિંગ લખશું તો ચાલો લખો બી એ આર બી ઈ આર હવે બીજા નંબરનું ચિત્ર થઈ ગયું હવે આપણે ત્રીજા નંબરનું જોશું તો જુઓ ત્રીજો નંબર જ્યાં છે છે ત્યાં ત્રીજા નંબરમાં છે ને બે છે એક છે એ પોલીસનું ચિત્ર છે અને એક છે એ પાયલોટનું ચિત્ર છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે પોલીસના ચિત્રમાં પોલીસમેનનો જે સ્પેલિંગ છે એની અંદર વધારે અક્ષર હોય જ્યારે પાયલોટમાં 5 જ અક્ષર હોય તો 3 લખ્યું છે ત્યાં આડી લીટી છે છે આડા જે ખાના છે ત્યાં આપણે પાયલોટનો સ્પેલિંગ લખવાનો છે પી આઈ એલ ઓ ટી
અને જે ઉભા ખાના છે ત્યાં આપણે પોલીસમેનનો સ્પેલિંગ લખવાનો છે. લખો, ચાલો પહેલાં પાયલોટનો લખવાનો છે PILOT અને પછી લખવાનો છે પોલીસમેનનો. તો લખો POLICEMAN, પોલીસમેન, બરાબર. હવે આપણે ચોથું ચિત્ર જોવાનું છે. જો ચાર નંબર ક્યાં લખ્યો છે, જુઓ ચાર નંબરનું જે ચિત્ર છે ત્યાં કોનું ચિત્ર છે એ પહેલાં તો આપણે જોવાનું છે. તો એ ચિત્ર છે એ એક ડૉક્ટરનું છે, દેખાય છે ને. હં, તો આપણે ડૉક્ટરનું ચિત્ર છે અને ચાર નંબર છે ત્યાં ડી લખેલો જ છે, તો આપણે લખશું ડૉક્ટરનો સ્પેલિંગ. ચાલો લખો DOCTOR. હવે આપણે પાંચ નંબર જોઈએ, તો પાંચ નંબર જે છે ત્યાં પાંચ નંબરનું જે ચિત્ર છે એમાં ખેડૂતનું ચિત્ર છે, તો આપણે તેનું સ્પેલિંગ આડો લખશું. તો ચાલો લખો FARMER. અને હવે છેલ્લે છઠ્ઠા નંબરનું ચિત્ર જોશું, તો છઠ્ઠા નંબરનું જે ચિત્ર છે એ ચિત્ર કોનું છે ભાઈ, શિક્ષકનું છે ને, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ટીચર. તો એનો પણ આપણે સ્પેલિંગ લખશું. તો ચાલો લખો TEACHER, ટીચર એટલે શિક્ષક. અહીંયા તમારી એક્ટિવિટી ચાર પૂરી થાય છે. હવે આપણે એક્ટિવિટી પાંચ જોઈએ. તો જુઓ એક્ટિવિટી પાંચ છે એમાં સૂચના આપેલી છે કે તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ હી અથવા તો શી રમત રમો. તો આ રમત જે છે ને એની અંદર કઈ રીતની રમત છે કે એ રમતની અંદર કોઈ અલગ અલગ વ્યવસાયની ચિઠ્ઠી બનાવવાની, એટલે કે કોઈ પણ ચિઠ્ઠી હોય એની ઉપર ગમે તે વ્યવસાયનું નામ લખવાનું. વ્યવસાયમાં ટીચર હોઈ શકે, નર્સ હોઈ શકે, પોસ્ટમેન, ટેલર, કોબલર, ફાર્મર, કાર્પેન્ટર, મેસન, પેન્ટર, ઘણા બધા વ્યવસાયો હોઈ શકે, બરાબર. એ ચિઠ્ઠી બનાવીને એક ડબ્બાની અંદર મૂકી દેવાની. એ ડબ્બાની અંદરથી વારાફરતી એક એક વ્યક્તિએ સૌથી પહેલાં કોઈ પણ એક વ્યક્તિ ઊભી થઈ, એટલે કે શિક્ષક આ પ્રવૃત્તિ જે છે આ રમત છે આપણે ક્લાસમાં રમવાની છે, પણ અત્યારે આ વસ્તુ શક્ય નથી, એટલે તમે તમારા ઘરના સભ્ય સાથે અથવા તો તમારા મિત્રો સાથે અથવા ભાઈ બહેનો સાથે રમી શકો છો. એટલે હું તમને શીખવાડું છું કે દરેક વ્યવસાયનું નામ લખી નાખવાનું ચિઠ્ઠીમાં અને ચિઠ્ઠીને છે એક ડબ્બામાં મૂકી દેવાની. પછી જેનો વારો આવે એણે ચિઠ્ઠી ઉપાડવાની અને ચિઠ્ઠીમાં જે વ્યવસાયનું નામ હોય તેનો અભિનય કરવાનો. અને પછી ઘરમાં જે મોનિટર હોય ને, ઘરનું જે મોટું વ્યક્તિ હોય, કોઈ એક વ્યક્તિ હોય, એણે પ્રશ્ન પૂછવા માટે રહેવાનો. એ પ્રશ્ન પૂછશે, એવો પ્રશ્ન પૂછે કે ગેસ વોટ ઇઝ હી, કોઈ પુરુષ હોય અથવા તો છોકરો હોય તો એના માટે હી વપરાય ને, વપરાય ને, અને છોકરી હોય તો શી વપરાય. એટલે એ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે કે ગેસ વોટ ઇઝ હી અથવા તો શી, બોલો તે કોણ છે એમ પ્રશ્ન પૂછશે. અને તમારે લોકોને જેને પ્રશ્ન પૂછ્યો હોય એ સામેની વ્યક્તિઓએ એવી રીતના જવાબ આપવાનો કે આઈ થિંક હી ઓર શી, હી અથવા તો શી ઇઝ અ, જે હોય એ, જે વ્યવસાયનો અભિનય કરતા હોય એ વ્યવસાયનું નામ લખવાનું. પછી એકનો વારો પૂરો થઈ જાય પછી બીજા વ્યક્તિએ એ રીતે બોલવાનું, બરાબર. એવી રીતના વારાફરતી દરેક અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ ચિઠ્ઠી ઉપાડવાની અને અભિનય કરી અને આ રમત આગળ વધારતા જવાની. હવે પછી આપણે આવે છે એક્ટિવિટી સિક્સ. તો એક્ટિવિટી સિક્સની અંદર જુઓ સૂચના શું આપી છે કે તમારા એવા બે મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય અથવા તો ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેમને નીચે મુજબના પ્રશ્નો પૂછો. એટલે પ્રશ્નમાં શું પૂછવાનું કે ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ, અથવા તો પાયલટ નહીં તો ડુ યુ વોન્ટ ટુ બી અ ડૉક્ટર, ત્યારબાદ કોનો સ્પેલિંગ છે ભાઈ, ત્યારબાદ છે નર્સ, તો એમ પૂછવાનું ડુ યુ વોન્ટ ટુ બી અ નર્સ, ડુ યુ વોન્ટ ટુ બી એન આર્ટિસ્ટ, ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર, ડુ યુ વોન્ટ ટુ બી અ પોલીસમેન, ડુ યુ વોન્ટ ટુ બી અ ફાર્મર, ડુ યુ વોન્ટ ટુ બી અ ટેલર, એવા તમારે પ્રશ્નો પૂછવાના.
જો એ પ્રશ્ન પૂછો અને તમારો જે મિત્ર હોય એનો જવાબ યસમાં આવતો હોય તો જે વ્યવસાય લખ્યો છે એની નીચે એ તમારા મિત્રનું નામ લખી નાખવાનું, અને યસમાં ન હોય તો એની નીચે તમારે એનો એન ઈ એટલે કે એકેયમાં એને રહેવું નથી, એમ એને એવી રીતના નોન એમ લખી નાખવાનું. જે વ્યવસાય ધંધો છે, જો દાખલા તરીકે તમે પ્રશ્ન પૂછો છો કે ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલોટ, જો તમારો મિત્ર યસ કે તો એની નીચે તમારે મિત્રનું નામ લખી નાખવાનું, અને જો એ નોમાં જવાબ આપે તો એનો એન ઈ નોન એમ જવાબ લખી નાખવાનો. તો જુઓ મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 5 અને 6 પણ પૂરી થાય છે. હવે આપણે આગળ જે એક્ટિવિટી કરવાની છે એ એક્ટિવિટી 7 છે, કે જેની અંદર એક સરસ મજાની વાર્તા છે જે તમે નાના હશો ત્યારે સાંભળેલી હશે, પણ એના સ્પેલિંગ પણ આપણે કરવાના છે. તો આ એક્ટિવિટી આપણે શરૂ કરીએ તો તમને સમયગાળો ઘટે, અને બાકી જો શરૂ કરી દઉં અને અધૂરું મૂકું તો તમને મજા નહીં આવે. એટલે આપણે આ એક્ટિવિટી 7 છે એ હવે પછીના નવા લેક્ચરમાં તેના સ્પેલિંગ, સમજૂતી અને ભાષાંતર સાથે એકી સાથે એક્ટિવિટી 7 આપણે પૂરી કરશું. એક્ટિવિટી 7 આપણે કમ્પ્લીટ થશે ત્યારબાદ તમારે હું તમને લોકોને સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4 પૂરું કરાવીશ, અને ત્યારબાદ આપણે રિવિઝન 1 તરફ આગળ વધશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ તે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. હવે જુઓ મિત્રો, એક અગત્યની સૂચના આપવાની છે કે જેનો વિષય છે દ્વિતીય સત્રમાં 35% ફી માફી. તો આપણે નવું સત્ર તો શરૂ થઈ જ ગયું છે, દિવાળી વેકેશન પૂરું થઈ ગયું, નવું સત્ર શરૂ થયું છે. તો ઓનલાઈન શિક્ષણ આપણે શરૂ થઈ ગયું છે એ બધા તમે જોઈ જ રહ્યા છો, બરાબર ને? તો હવે આપણે દ્વિતીય સત્રની ફી ભરવાની છે એનો સમય શરૂ થઈ ગયો છે. એટલે પ્રથમ સત્રમાં જેમ સરકારશ્રીએ આદેશ આપ્યો હતો કે આપણે 25% ફી માફી કરવાની છે, પણ સાથે સાથે 25% ફીની સાથે સાથે આપણે સ્કૂલ દ્વારા પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બીજા સત્રમાં બીજા 10% ફી માફી કરવાનો નિર્ણય લીધેલો છે. એટલે કે તમે ફી ભરશો એમાં તમને 35% રાહત મળશે, અને જો તમે શનિવાર સુધીમાં એટલે કે 9 તારીખ સુધીમાં ફી ભરી દેશો બીજા સત્રની 9/1/21 9 જાન્યુઆરી સુધીમાં બીજા સત્રની ફી ભરશો તો તમને 35% ફી માફીનો લાભ મળશે. અને જો 9/1/21 પછી તમે ફી ભરશો તો તમને 35% ફી માફીનો લાભ મળશે નહીં, એ બાબત તમારે ખાસ યાદ રાખવાની. અને આ જે ફી માફીનો લાભ આપણે જેને આપી રહ્યા છીએ એ એવા વિદ્યાર્થીઓ છે કે જેણે પ્રથમ સત્રની ફી પણ ભરેલી હશે. એટલે જે લોકોએ પ્રથમ સત્રની ફી ભરી હશે ને તેમને જ આ લાભ મળશે, તે પણ ખાસ નોંધ લેવાની રહેશે. અને ફી ભરવાનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે, એ બાબત પણ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. તો ચાલો મિત્રો, આ એક સૂચના આપ્યા બાદ હવે રજા લઉં છું. આવજો.